ચલો આજનો આપણો વિષય છે ધોરણ દસ. ધોરણ દસ ની અંદર ઉદાહરણ નંબર એક સંભાવનામાં લખે છે કે સિક્કાને એક વાર ઉછળવામાં આવે ત્યારે છાપ મળવાની સંભાવના શોધો તથા કાંટો મળવાની સંભાવના શોધો. તો અહીંયા સિક્કાને કેટલી વાર ઉછળવાનું કીધું છે એ લાઈન ઉપર અંડરલાઈન કરીશું. લખ્યું છે કે સિક્કાને એક વાર ઉછાળવામાં આવે, તો સિક્કાને એક વાર ઉછાળવામાં આવે તો અહીંયા લખીશું. અને મેં આખું ક્વેશ્ચન લખેલો છે. સિક્કાને એક વખત ઉછાળવામાં આવે તો કા બાઘા પડશે કા કાંટા પડશે, એટલે કુલ સંભાવના કેટલી પડી શકશે? બે પડશે. લખી જાય સિક્કાને ઉછાળતા છાપ મળે તે ઘટનાની સંભાવનાને તે ઘટનાને એ લઈએ, પછી સિક્કાને ઉછાળતા કાંટો મળે તે ઘટનાને બી લઈએ. તો આપણે આ રીતે જો ત્રીજી ઘટના હોય તો સી લઈએ. આટલું તમારે યાદ રાખવાનું કે સિક્કાને ઉછાળતા છાપ મળે એ ઘટનાને એ લઈ લઈએ અને કાંટો મળે એને આપણે બી લઈ લઈએ. તો અહીંયા હું સૂત્ર લખું છું, એ લીધું એટલે પી એ સૂત્ર પ્રમાણે એમ ભાગ્યા એન. સિક્કો ઉછાળતા બી મળે તે ઘટનાને પણ એમ ભાગ્યા એન. કુલ કેટલા છે તો કે એક અને બે, તો કુલ લખી કાઢો બે. અહીંયા પણ કુલ કેટલા લખી કાઢો? બે. હવે છાપ મળે તો છાપ કેટલી વાર છે? એક વાર, તો એક લખી કાઢો. કાંટો મળે, કાંટો કેટલી વાર છે તો કે એક વાર, તો એક લખી કાઢો. ઉદાહરણ એક પૂરું. ઓકે, ત્યારબાદ ઉદાહરણ નંબર બે ઉપર જઈએ. ઓકે, લખી છે એક થેલામાં લાલ ભૂરો અને પીળો એમ ત્રણ સમાન કદના દડા છે. કૃતિકા થેલામાંથી જોયા વગર એક દડો થેલામાંથી યાદચ્છિક રીતે પસંદ કરે છે. યાદચ્છિક એટલે આપણે લોકલ લેંગ્વેજમાં કહી શકીએ આંખો બંધ કરીને. અને તે પસંદ કરેલ દડો પીળો હોય, લાલ હોય અને ભૂરો હોય તેની સંભાવના કેટલી? તો અહીંયા ઉદાહરણ બે, ઉદાહરણ બે ની આપણે ગણતરી કરીશું. તો એક દડો થેલામાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલો હોય, બરાબર કરવામાં આવે, તે પીળો હોય. કેવો હોય? પીળો હોય તે ઘટનાને મેં અહીંયા એ ધારી લીધું છે. અને એક દડો થેલામાંથી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તે લાલ હોય તે ઘટનાને મેં બી ધારી લીધું છે. તો મેં લખી કાઢ્યું પી એ. સૂત્ર આપણું શું છે? એમ ભાગ્યા એન. અહીંયા બી એમ ભાગ્યા એન. હવે અંદર કેટલા દડા હતા? તો ટોટલ કેટલા દડા છે? ત્રણ હતા. પ્રશ્નમાં કેટલા દડા છે? ત્રણ. તો નીચે કલ લખી કાઢો ત્રણ. હવે પીળો હોય તો પીળો પણ એક જ દડો છે, અને લાલ હોય લાલ પણ એક જ દડો છે. તો એક ભાગ્યા ત્રણ, એક ભાગ્યા ત્રણ, આ તમારો ઉદાહરણ બે નો જવાબ આવશે. અને ભૂરો હોય તો પણ આપણે એક ભાગ્યા ત્રણ જ આવશે. ઓકે, ચલો જો અહીંયા લખી છે. લખ્યું છે કે એક દડામાંથી એક દડો થેલામાંથી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે તે ભૂરો હોય. તો ભૂરો હોય એટલે ત્રીજા નંબરનો દડો હોય, એટલે મેં સી લઈ લીધું છે. તો હું અહીંયા સૂત્ર લખી કાઢીશ, પી સી એમ ભાગ્યા એન ઇક્વલ ટુ. ટોટલ કેટલા હતા? તો કે ત્રણ દડા હતા. અને ભૂરો કેટલો છે? તો કે એક. તો એક ભાગ્યા ત્રણ લખીશું. ઓકે, હવે ઉદાહરણ ત્રણ આવે છે તેનો આપણે પ્રશ્ન જોઈએ પેલા. અહીંયા પ્રશ્ન છે, વાંચું છું. ધારો કે એક પાસોને કેટલી વાર ફેંકવાનો છે? એક વાર. કેટલી વાર? એક વાર ફેંકીએ છીએ. અને પાસા પરના ઉપરના પૃષ્ઠ ઉપર ચાર કરતા મોટી સંખ્યા મેળવવાની સંભાવના કેટલી? અને ચાર કે ચારથી નાની સંખ્યા મળવાની સંભાવના કેટલી? તો અહીંયા મિત્રો પાસાની વાત કરીને એક વાર ફેંકવાની વાત કરી એટલે અહીંયા આગળ ટોટલ છ ઘટક પડી શકે. તો અહીંયા હું પાસાની વાત છે ઉદાહરણ નંબર ત્રણ, બરાબર આ છે આપણે ઉદાહરણ નંબર ત્રણ.
એક ઉપર કરી દઈએ, બરાબર. ઓકે, તો અહીંયા પાસાની વાત છે એટલે એક વાર ઉછાળવાની વાત આવી એટલે આપણે એક થી છ લખીશું. એક, બે પડી શકે, ત્રણ પડી શકે, ચાર પડી શકે, પાંચ અને છ, તો છ કુલ પડી શકે છે. આનાથી વધારે ના પડે મિત્રો, કારણ કે પાસાની અંદર છ થી સાતમો ઘટક હોતો જ નથી. તો આના ધારવાનું કેવી રીતે છે, તો કે પાસાના ઉપરના પૃષ્ઠ ઉપર ચાર કરતા મોટી સંખ્યા આવે, કઈ, ચાર કરતા મોટી સંખ્યા આવે એ ઘટનાને મેં એ ધાર્યો છે. અને પાસાના ઉપરના પૃષ્ઠ પર ચાર કે ચારથી નાની સંખ્યા મળે તે ઘટનાને મેં બી ધાર્યો છે. ઓકે, તો અહીંયા એ ધારે છે એટલે હું લખી કાઢીશ પી એ એમ ભાગ્યા એન. અહીંયા બી ધારે છે એટલે હું લખી કાઢીશ પી બી એમ ભાગ્યા એન. કુલ કેટલા પડે, તો કે છ પડશે. અહીંયા બી કુલ કેટલા પડશે, છ પડશે. હવે ચાર કરતા મોટી સંખ્યા એટલે કોણ, તો કે ચાર કરતા મોટી સંખ્યા પડે તો પાંચ અને છ પડે, તો કુલ કેટલા થઈ શકે, પાંચ અને છ, એટલે બે ઘટક થયા. અહીંયા ગાડી ચાર કે ચારથી નાની, તો એક બે ત્રણ અને ચાર, કેમ કે ચાર કે લખ્યું એટલે ચોકડો લઈ લેવાનો, એટલે ચાર ભાગ્યા છ. તો અહીંયા કરીએ એક, બે ના અડધા એક થશે, છ ના અડધા ત્રણ, અહીંયા ચાર ના અડધા બે, અહીંયા ત્રણ. તો આ આપણો ફાઇનલ આન્સર હશે, કારણ કે આગળ વિભાજન થતું નથી. હવે આપણે ઉદાહરણ ચાર જોઈએ. વાંચું છું કે એક સરખી રીતે ચીપેલા 52 પત્તાના થોકડામાંથી એક પત્તું ખેંચવામાં આવે અને તે પત્તું ખેંચેલું પત્તું એકો હોય અને એકો ન હોય તેની સંભાવના કેટલી. તો અહીંયા લખ્યું છે ઉદાહરણ ચાર, ચોપડામાં હું તમને ગણીને બતાવીશ મિત્રો. ઓકે, અમે પહેલા લખી કાઢ્યું કે ખેંચેલું પત્તું એકો હોય તે ઘટનાને આપણે પહેલા એ લઈ લીધી, ધારી લીધી છે. ભાઈ ખેંચેલું પત્તું એકો ન હોય, શું ના હોય, એકો ન હોય એ ઘટનાને મેં બી ધારી લીધી છે. તો હું સૂત્ર લખીશ પી એ એમ ભાગ્યા એન, અને પછી હું બીજું સૂત્ર લખું છું પી બી એમ ભાગ્યા એન. કુલ કેટલા હતા મિત્રો, તો કુલ અહીંયા આગળ પત્તાની વાત છે એટલે 52 હશે, અને અહીંયા બી પત્તાની જ વાત છે એટલે કુલ 52 હશે. તો હવે એકો ન હોય, સોરી એકો હોય, પહેલામાં શું કીધું છે, એકો હોય એટલે 4/52 હોઈ શકે, અને એકો ના હોય તો કેટલા હોઈ શકે, 48 હોઈ શકે, જેમ કે ચાર પત્તા તમારે બાદ કરી દેવાના હોય. એકો કેટલા હોય, ચાર, તો ચાર બાદ કરું એટલે અહીંયા આગળ એકો ના હોય એટલે 48/52, અને અહીંયા આગળ એકો હોય એટલે ચાર હોય તો 4/52. અહીંયા ગાડી બે અને 52 ના 26, 1 અને 13. અહીંયા ગાડી 24, 26, 12 અને 13. ઓકે, ત્યારબાદ ઉદાહરણ નંબર 5 જોઈએ. વાંચું છું કે બે ખેલાડીઓ છે, સંગીતા અને એકનું નામ છે રેસમા, ટેનિસની મેચ રમે છે. સંગીતા મેચ જીતી જાય તેની સંભાવના 0.62 આપેલી છે, અને રેસમા મેચ જીતી જાય તેની સંભાવના શોધવા કીધી છે. તો મિત્રો અહીંયા સંગીતા મેચ જીતી જાય એની સંભાવના 0.62 આપી, તો અહીંયા લખી દેવાનું સંગીતાનો મેં એસ લખે છે, તમે એ બી બધું લખી શકો છો. તો અહીંયા એની સંભાવના આપી છે 0.62. હવે રેસમા મેચ જીતી જાય તેની સંભાવના કેટલી, તો જે સંગીતાની આપી છે એનાથી 1 માઇનસ કરી નાખો, 1 માઇનસ 0.62, તો 62 ને 2 8 નાખીશું એટલે 70, એટલે 0.38. મિત્રો હંમેશા આપણું સૂત્ર છે યાદ રાખજો, પી એ વત્તા પી એ ડેશ બરાબર કેટલા થાય, 1, એટલે કે બે સંભાવના આપેલી હોય તો બીજું તમારે એકમાંથી બાદ જ કરવો પડે, બરાબર. આ પી એ વત્તા પી એ ડેશના સૂત્ર પ્રમાણે આપણે આનો જવાબ લાવ્યા છીએ. એ જ કોઈની એકની સંભાવના આપેલી હોય અને બીજાની શોધવાની કીધી હોય તો એને 1 રૂપિયામાંથી બાદ કરી દેવાનો. ઓકે, આ મારું 5મું ઉદાહરણ હતું. હવે આપણે 6ઠું જોઈએ.
લખ્યું છે, સવિતા અને હમીદા મિત્રો છે, બંનેના જન્મદિવસ જુદા જુદા હોય અને બંનેના જન્મદિવસ એક જ હોય તેની સંભાવના કેટલી? તો અહીંયા મેં ધારી લીધું છે કે જો જન્મદિવસ હમીદાનો જન્મદિવસ અને સવિતાનો જન્મદિવસ જુદો જુદો હોય તે ઘટનાને હું એ ધારી લઉં છું, બરાબર. પી એ લઈએ તો અહીંયા પી એ બરાબર લખવું પડે. અને પછી અહીંયા આગળની એવું લખ્યું છે મેં કે ભાઈ સવિતા અને હમીદાનો જન્મદિવસ એક જ હોય એ ઘટનાને આપણે બી ધારી લીધો છે, બરાબર. તો જ્યારે બી મિત્રો જન્મદિવસ જુદા જુદા હશે કોઈ બી વ્યક્તિના, તો એટલું યાદ રાખજો કે એકનો 365માં દિવસ હોય, ટોટલ કેટલા હોય 365 દિવસ હોય, તો હવે જુદો હોય તો એનો અર્થ કે 364માં દિવસમાં એનો જન્મદિવસ હશે, બરાબર. એનો જન્મદિવસ 364માં કોઈક એક દિવસે હશે. અને જો એક જ હોય તો એક જ દિવસ ગણાશે, એટલે કે 365 જ માંથી કોઈક એક દિવસે હશે. બીજું આના સિવાય કશું જ વિચારવાનું નથી આ ક્વેશ્ચનમાં. હવે 7મા ઉદાહરણ ઉપર જઈએ લખ્યું છે, એક શાળા ધોરણ 10માં 40 વિદ્યાર્થી છે, તેમાંથી 25 છોકરીઓ છે અને 15 છોકરા છે. વર્ગ શિક્ષકે એક વિદ્યાર્થીના વર્ગ પ્રતિનિધિ એટલે કે મોનિટર તરીકે પસંદ કરવાનું નક્કી કર્યું છે. તે દરેક વિદ્યાર્થીના નામ ભિન્ન ભિન્ન ચિઠ્ઠી પર લખે છે અને ચિઠ્ઠીઓ એક સમાન છે અને તે ચિઠ્ઠીઓને થેલામાં મૂકીને સંપૂર્ણ રીતે મિશ્ર કરે છે. એટલે સમજી લો મિત્રો, લોકલ લેંગ્વેજમાં કહેવા જેવું આ ક્વેશ્ચન એવું કહેવાય છે, કોઈ એક વર્ગ છે, કોઈ એક સમજી લો કે ક્લાસ, એમાં 25 છોકરીઓ છે અને 15 છોકરા છે, અને એમાં કોઈક એકને પ્રિન્સિપલને અથવા ટીચરને એવું થયું કે મોનિટર બનાવો છે, અને એને બધાના નામ લખ્યા અને ચિઠ્ઠીઓ મિક્સ કરી દીધી અને થેલામાંથી એક ચિઠ્ઠી પસંદ કરવાનું કીધું, અને એમાં છોકરીનું નામ હોય તેની સંભાવના કેટલી થશે અને છોકરાનું નામ હોય તેની સંભાવના કેટલી થશે? તો કુલ તો 40 છે વિદ્યાર્થીઓ. તો અહીંયા ગાડી મેં લખી કાઢી છે કે ચિઠ્ઠી પર લખેલું નામ છોકરીનું હોય તે ઘટનાને એ લઈ લીધી છે મેં, અને ચિઠ્ઠી પર લખેલું નામ બરાબર